અમારે ત્યાં કે દરિયો ખેડવા જાય ને અમારા દીકરા ભાઈઓ કુટુંબ ના બધા, પછી અમારે ભાઈઓ ગીત ગાતી ગાતી એને વિદાય કરવા જાય. કે ગામટ ના વાઈ જોહેલા રે, ગામટ ના વાઈ હેલા. ગામટ ના વાઈ જોહેલા રે, ગામટ ના વાઈ હેલા. તારી હિંમત રાખીને છટા છોડજે દીકરો મને યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા. હવે હું નહીં આહુડા લ્યાવું, લ્યો હું ત્રીજું ગીત ગાઉં, તમે લખવા માંડો. તો કે હવે મારે લખવાય નથી અને સાંભળવાય નથી. તો કે એક એક કડી ગાવા દો ભાઈ, હું નહીં રહું હવે, મારી આંખમાં નહીં આવું લ્યાવું. અને પછી એક કડી ગાઈ. એ જી દીકરા તન નહીં રે, જાવા દાવ દરિયાની ખેપ, એ લેણા એ ના આપણે રે. હું દલી રે દલીને ભરીશ તારું પે, એ બાલુડા થવા તને નહીં દિયું રે. હું તને નહીં જવા દઉં બેટા, હું દરના દરિયાને તારું પેટ ભરીશ, પણ હવે હું તને દરિયામાં નહીં જવા દઉં. મેઘાણી ભાઈ કઠણથી બોલે છે, માં કેમ દરિયામાં ડૂબી ગયો એ તો કયો. હમણાં એક બે મિનિટ રહી જાય, વાંધો નહીં આવ્યા છો તો પછી મારી સુરતા તૂટે નહીં એટલે. એટલે કેમ દરિયામાં બુડીને મરી ગયો એ તો મને કયો કે મોવાના પરદેશનું શેઠ, મોવાના શેઠનું પરદેશથી વાન લઈને આવતો હતો, દરિયામાં તોફાનથી અવળો વાવડો મીંડો વાવા વાણે ડૂબી ગયું, મારો દીકરો બુડી ગયો. હું રોતી નહોતી હમણાં, પણ દરિયાના ગીત તમે ગભરાવી એટલે મારી આંખમાં આહુ આવ્યા. અને મેઘાણી ભાઈ એટલું બોલ્યા છે, હેમા મોવાના શેઠ પાસે દીકરાની વળતર ન માગી ક્યાંય. એ બેઠા જુવાનો મિત્રો, મારી માતાઓ સાંભળે ખાસ, આ ઈ ધરતી છે કે તમે દીકરાની વળતર ન માગી. ડોશીએ શું કીધું ખબર, મારા દીકરાના હાથથી લાખો રૂપિયાનું વાણું બુડી ગયા પછી હું કે મોઢે વળતર લેવા જાઉં ને, હું મારે એને મોઢું શું બતાવું સાહેબ. આ ભારતી ભમની બંધુ તની આવડી, ધન્ય હો તની સૌરાષ્ટ્ર ધરણી ધરતી, માં તને ઘણા નમસ્કાર છે. લોકગીતો એવા આપણા લોકગીતો ગાય એવા ગાય. અમારે બેનો રાહડા લે, દરેક પ્રદેશમાં રાહડા લે, ચોરવાડમાં છે, અહીંયા છે, તેમ એમ દુઃખી બાઈ હોય ને કોઈ. અમારે એક બેન ગીત ગાતા હતા કે સાહેલી સુણ સાહેલી મારી નણંદલ મેન
मादा जे रे सुन साहेली દુખડા દે મારી નંદન મને મેળા મારી નાખે સાહેબ મારા ને